राजकोट જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર તેમજ ઓક્સિજનનો પૂરતો જથ્થો મર્યાદિત નથી। ધોરાજી ઉપલેટામાં કોરોનાનો કેર વધતા રેમડેસિવિર તેમજ ઓક્સિજનનો પૂરતો જથ્થો નથી। ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિતભાઈ વસોવાએ આપ્યું નિવેદન। ધોરાજી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર તેમજ ઓક્સિજનનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે। सरकार द्वारा तात्कालिक पूरतो जत्थो फाड़वामां नहीं आवे तो जनता ने साथे राखीने धारासभ्य ललितभाई वसोया सरकार सामे आंदोलन करशे तेवी चीमकी उच्चारवामां आवी हती। धोराजी सरकारी हॉस्पिटल उपलेटा युवान द्वारा रेमडेसिविर माटे होबाळो करवामां आव्यो हतो। संदीप धमसाणी अमारुं नाम छे। उपलेटाथी इंजेक्शन लेवा माटे अमे आव्या छीए तो बे पेशेंट ना बे इंजेक्शन खाली मांगी छे तो देता नथी। पोलीस वाला ने बोलावीने धमकावे छे करवू छे हूँ तमारे एवी रीते कहीने बाईने काढवानी वात छे। एटले काई देवा कि ना देवा हूँ करवू छे एने बराबर जो हमणा पोलीस वाला आवे छे भाई लाइव वीडियो हाले छे जो आ बाजू पोलीस वाला ने उतारो तमे हव तो हवे दवानी शीशीओ लईने जावा दियो हालो बधाई बीजू तो हूँ करवानुं छे। तमारी मांगणी हूँ छे? अमारी मांगणी बे पेशेंट ना बे ज इंजेक्शन नी छे। જાજાય અમે માગીતા નથી, ખોટો હોબાળો નથી કરતા, બે પેશન્ટના બે ઇન્જેક્શન આપતા નથી તો હવે શું કરવાનું છે કયો? આજે આઈપેડ નથી, 22 તારીખનું ભરેલું છે, ઓનલાઈન પેમેન્ટ ભરેલું છે 22 તારીખનું પેમેન્ટ ભરેલું છે તો ઓલું કાગડિયું આપણ એ બધે માગીને જોઈ લઈએ પણ દેવા તો નથી એને તો માગવાની શું જરૂર છે? ખોટા હેરાન કરે છે બધા। ગોટાળો હોય કે એવું કંઈ લાગે છે તમને? ગોટાળે જેવું જોઈએ ને આમાં ફોન આવે ઉપરથી મોટા મોટા માણસોના તો દઈ દેવા છે, એક એક ગાડીમાં હિંતેર જવા દે છે બરાબર। બે આપણે બે પેસેન્જર બે જ માગી છે જાજાઈ નહીં। હિંતેર ક્યાં જવા દીધા? હિંતેર એક ગાડી આવી હતી કાલે, એ તો રજીસ્ટર એમ કે માગો ને એટલે ખબર પડે, રજીસ્ટર માગીને જોવો એટલે ખબર પડે કે કોને દીધા છે એમ। એમ કે છે કે રજીસ્ટરમાં છે નામ છે ને તેમ છે તો રજીસ્ટર માગો એટલે ખબર પડે, હું હમણાં લઈ આવો લ્યો રજીસ્ટર એટલે જોઈ દઉં કેટલા હિંતેર આપ્યા છે કે નહીં। કોવિડની આ મહામારીમાં કોંગ્રેસ પાર્ટીએ સકારાત્મક વલણ રાખી તંત્રને મદદરૂપ થવા માટે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીમાં ન પડવાનું નક્કી કર્યું હતું, પરંતુ આજે ના છૂટકે બોલવું પડે એવા સંજોગો મારા મત વિસ્તારની અંદર ઊભા થયા છે। આખા એ વિસ્તારની અંદર સરકારી કોવિડ હોસ્પિટલ અને ડેડિકેટ કોરોના હોસ્પિટલ કે જેની સરકારે મંજૂરી આપી છે, છેલ્લા બે દિવસથી અમારા બધાના અને તંત્રના 24 કલાકના પ્રયત્નો પછી પણ ઓક્સિજન સપ્લાયમાં પણ ધાંધિયા કરવામાં આવે છે। દર્દીઓ એના સગાવાલાઓ બાટલા ગોતવા માટે ઓક્સિજનના સિલિન્ડર ગોતવા માટે દર દર ભટકી રહ્યા છે, છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી। ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં રેમડેસિવિર ઇન્જેક્શન 20 અને 21 તારીખની જે ડિમાન્ડ હતી 740 યુનિટની એની સામે સરકારે 400 ઇન્જેક્શનો આપ્યા, અને 22-23ની જે રેમડેસિવિરની ડિમાન્ડ હતી એ 754 ઇન્જેક્શનની સરકારી રેકર્ડ ઉપર ડિમાન્ડ હતી, એની સામે ફક્ત 170 ઇન્જેક્શનો આપ્યા છે। દરેક હોસ્પિટલની અંદર દર્દીઓ તડફડી રહ્યા છે ત્યારે સરકારી તંત્રને જગાડવા માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ। સતત 24 કલાક કાર્યરત રહીએ છીએ, છતાં પણ સરકારી તંત્ર દ્વારા કોઈ આનો નિકાલ આવતો નથી। ના છૂટકે આજે અમારે બોલવાની ફરજ પડે છે, અને આનંદ પરિસ્થિતિ રહી તો ધોરાજી અને ઉપલેટાની પ્રજાને સાથે લઈ અને સરકારની સામે આ પરિસ્થિતિમાં પણ જંગે ચડવાની અમારી તૈયારી છે। સરકાર વેલાસર ધોરાજી અને ઉપલેટાની જનતાને પૂરતો ઓક્સિજનનો જથ્થો અને રેમડેસિવિર ઇન્જેક્શનો પૂરા પાડે એવી મારી વિનંતી અને માગણી છે।